હાલ અમદાવાદમાં ફરી ભારે વરસાદની થઈ ગઈ છે શરૂઆત. આપણે જણાવ્યું કે સવારે ધોધમાર પડ્યા બાદ ફરી એકવાર બીજો રાઉન્ડ શરૂ થયો છે અને અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતો હોવાના મળી રહ્યા છે અહેવાલ. આપણે જણાવીએ કે અમદાવાદના જીવરાજ પાર્ક, સેટેલાઇટ અને શિવરંજની અંદર ભારે વરસાદ વરસી રહ્યો છે. એ સિવાય જોધપુર, એસજી હાઈવે, વસ્ત્રાપુર અને ગોતામાં પણ ભારે વરસાદ વરસી રહ્યો હોય તેવી વિગતો મળી રહી છે. આખરે ગગન ગાજી રહ્યું છે અને ઘોર ઘનઘોર વાદળો છવાયા છે અને ફરી એકવાર વાદળોની ઘનઘનાટી સાથે ધોધમાર વરસાદની થઈ ગઈ છે શરૂઆત. અમદાવાદની અંદર મેઘો ફરી મંડાયો છે અને હાલ અલગ અલગ વિસ્તારોની અંદર મેઘ ગાજી રહ્યા છે અને અનરાધાર વરસી રહ્યા છે. આખરે તડાકા ભડાકા સાથે ફરી એકવાર અમદાવાદમાં શરૂ થઈ ગયો છે વરસાદ. ખાસ કરીને અહીંના જોધપુર, એસીઆઈ, વસ્ત્રાપુર, ગોતા વિસ્તારની અંદર ભારે વરસાદ અત્યારે વરસી રહ્યો છે. શહેરમાં હાલ તો જાણે કે અંધાર પણ છવાઈ ગયો છે, કારણ કે કાળા ટીબાંગ વાદળો ઘેરાયા છે અને વાદળોની ઘનઘનાટી વચ્ચે જોરદાર વરસાદની થઈ ગઈ છે શરૂઆત. તો અમદાવાદમાં સવારે જે જોરદાર બેટિંગ કરી હતી ત્યારબાદ ફરી એકવાર હવે વરસાદ શરૂ થયો છે અને મોટી માત્રામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. અંધાર પણ થઈ જાય તેટલા કાળા ડિબાંગ વાદળો અમદાવાદ શહેર ઉપર છવાયા છે અને અમદાવાદના જુદા જુદા વિસ્તારમાં અત્યારે બીજા રાઉન્ડની અંદર વરસાદ ફરી શરૂ થયો છે. સવારે વરસાદે જોરદાર બેટિંગ કરી હતી, ત્યારબાદ થોડો કોરો ખાધો હતો અને આ વિરામ લીધા બાદ આખરે ફરી બીજા રાઉન્ડમાં વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. અમદાવાદના આકાશ ઉપર અત્યારે વાદળો ગરજી રહ્યા છે અને સતત વરસી પણ રહ્યા છે. વાદળોની ગર્જના અને સાથોસાથ વરસાદનું વરસવું, આ બંનેનો સમન્વય અને સાથે જોરદાર વરસાદ અત્યારે વરસી રહ્યો છે, જેમાં જોધપુર, એસજી હાઈવે અને વસ્ત્રાપુરની અંદર પણ ભારે વરસાદ વરસી રહ્યો હોવાના મળી રહ્યા છે અહેવાલ. આ ઉપરાંત શહેરમાં વાદળો એવા અનરાધાર છવાયા છે કે જેને કારણે અંધાર પણ છવાઈ ગયો છે અને ભારે વરસાદ વરસી રહ્યો છે. વીજળીના કડાકા ભડાકા થઈ રહ્યા છે, વાદળોની ઘનઘનાટી સાથે આખરે અનરાધાર વરસાદ અત્યારે વરસી રહ્યો છે, જેમાં અમદાવાદના જીવરાજ પાર્ક, સેટેલાઇટ અને શિવરંજની વિસ્તારમાં પણ ભારે વરસાદ વરસ્યો હોવાના મળી રહ્યા છે અહેવાલ. આપણે જણાવ્યું કે સવારે જે જોરદાર બેટિંગ થઈ ત્યારબાદ ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા, ત્યારબાદ થોડો વિરામ લેતા પાણી થોડા ઓસર્યા ત્યાં પણ ફરી બીજી વાર બીજો રાઉન્ડ શરૂ થયો છે વરસાદનો અને ફરી એકવાર ભારે વરસાદની થઈ ગઈ છે શરૂઆત. તો અમદાવાદની અંદર હાલ વિરામ બાદ ફરી એકવાર મેઘરાજાએ બેટિંગ શરૂ કરી છે અને અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદ સાથે અલગ અલગ વિસ્તારોની અંદર પાણી ભરાવાની પણ સમસ્યા હવે સામે આવી રહી છે, કારણ કે આજે સવારે જે ધોધમાર વરસાદ વરસ્યો હતો તેમાં પણ ઠેર ઠેર પાણી ભરાયા હતા. વાહન ચાલકોને પણ ભારે તકલીફોનો સામનો કરવો પડ્યો હતો અને થોડા વિરામ બાદ ફરી એકવાર મેઘો મંડાયો છે અને અમદાવાદની અંદર અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને અમદાવાદના જીવરાજ પાર્ક, સેટેલાઇટ, શિવરંજની આ તમામ વિસ્તારોની અંદર અનરાધાર વરસાદ વરસી રહ્યો છે અને આપણે જણાવીએ કે અમદાવાદના અલગ અલગ વિસ્તારોની અંદર જે વરસાદ વરસી રહ્યો છે ત્યાં અંધાર પણ છવાઈ ગયો છે. વાદળો સતત ગર્જી રહ્યા છે અને વરસાદ સતત વરસી રહ્યો છે. અલગ અલગ વિસ્તારમાં વરસી રહેલા વરસાદને કારણે લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બપોરનો સમય છે અને સમય છવાઈ ગયો છે અંધારપટ અને અલગ અલગ વિસ્તારો ઉપર સતત વરસાદ વરસી રહ્યો છે. આ અનરાધાર વરસાદ છે કે જે અમદાવાદ ઉપર અત્યારે વરસી રહ્યો છે. વાદળોની ગર્જના અને સાથોસાથ વાદળોનું અનરાધાર વરસવું તે હવે અમદાવાદવાસીઓ માટે આજનો દિવસ રહ્યો છે. દીપેન પઢિયાર આ સમગ્ર પરિસ્થિતિ પર વધુ વિગતે વાત કરી રહ્યા છે. દીપેન, કઈ જગ્યા પર આપ ઉપસ્થિત છો અને અમદાવાદના કયા કયા વિસ્તારોમાં હાલ વરસાદી માહોલ છવાયો છે? જયેશ, અમદાવાદમાં મોટા ભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ છે તે અત્યારે વરસી રહ્યો છે. પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. કેમેરામેનને કહીશ કે જીવરાજ અને વેજલપુર વિસ્તારના દ્રશ્યો છે જ્યાં અત્યારે અનરાધાર વરસાદ છે તે વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે સવારે વરસાદે વિરામ લીધા બાદ ફરી અત્યારે વરસાદ છે તે ધોધમાર વરસી રહ્યો છે. તમે જોઈ રહ્યા છો કે 20 ફૂટથી પણ દૂર જોવું મુશ્કેલ બની ગયું એટલો વરસાદ છે તે વરસી રહ્યો છે. સમગ્ર વિસ્તારમાં ચારે જગ્યાએ જે પાણી છે તે પાણી ભરાઈ રહ્યા છે, કારણ કે વરસાદ ભારે વરસાદને કારણે અત્યારે પાણી ભરાયા છે અને
જે વિઝિબિલિટી છે તે વિઝિબિલિટી પણ વરસાદને કારણે ઘટી ગઈ છે. વીજળીના કડાકા અને ગાજવીજ સાથે પવન સાથે વરસાદ છે તે અત્યારે વરસી રહ્યો છે. સવારે અમદાવાદમાં લગભગ સરેરાશ 1.5 ઇંચ જેટલો વરસાદ છે તે વરસ્યો હતો, ત્યારબાદ વરસાદે વિરામ લીધો હતો. પરંતુ અત્યારે તમે જોઈ રહ્યા છો કે પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તાર હોય, વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ છે તે અમદાવાદ શહેરમાં વરસી રહ્યો છે. વરસાદે વિરામ લીધા બાદ ફરીથી જે ઉકળાટ છે તે ઉકળાટ શરૂ થયો હતો, અને ઉકળાટ શરૂ થયા બાદ અચાનક જ વીજળીના કડાકા સાથે અમદાવાદ શહેર ઉપર વરસાદ છે તે તૂટી પડ્યો હતો. શહેરના રસ્તાઓ છે તે રસ્તાઓ ઉપર અત્યારે પાણી ફરી વળ્યા છે, કારણ કે જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેની સરખામણીમાં જે પાણીના નિકાલની જે વ્યવસ્થા છે તે યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે અનેક વિસ્તારો છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. કોર્પોરેશન દ્વારા પણ સમગ્ર શહેરમાં વરસાદની સ્થિતિને લઈને નજર રાખવામાં આવી રહી છે. શહેરનો જે કંટ્રોલ રૂમ છે તે સતત કાર્યરત છે. કંટ્રોલ રૂમ ઉપરથી તમામ વિસ્તારો ઉપર સીસીટીવી દ્વારા નજર રાખવામાં આવી રહી છે. મોટા ભાગના જે રસ્તાઓ છે તે રસ્તાઓ ઉપર ઓછી વિઝિબિલિટીને કારણે ટ્રાફિક જામના જે દ્રશ્યો છે તે દ્રશ્યો સર્જાઈ રહ્યા છે, અને મોટાભાગના રસ્તાઓ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે, કારણ કે વરસાદ છે તે ખૂબ જ ભારે માત્રામાં પડી રહ્યો છે અને સાથે સાથે પવનનું પણ જોર ખૂબ જ યથાવત છે. ત્યારે સમગ્ર શહેરમાં અત્યારે ભારે વરસાદ છે તે વરસી રહ્યો છે, અને શહેરના પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તાર હોય તમામ વિસ્તારોમાં મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે, અને કોર્પોરેશન તંત્ર છે તે પણ ભારે વરસાદને લઈને એલર્ટ ઉપર છે, અને તમામ જે કંટ્રોલ રૂમ ઉપરથી તમામ વિસ્તારો છે તે વિસ્તારોમાં અત્યારે નજર રાખવામાં આવી રહી છે કોર્પોરેશન દ્વારા. પરંતુ જે રીતે વરસાદની માત્રા છે, જે ગતિએ વરસાદ પડી રહ્યો છે તે જોતા લાગી રહ્યું છે કે ચોક્કસથી અમદાવાદ શહેરના હાલ છે તે વરસાદને કારણે બેહાલ બનવાના છે. તમે જોઈ રહ્યા છો જીવરાજ વિસ્તારમાં 10 મિનિટની અંદર જ જે રસ્તાઓ છે તે રસ્તાઓ ઉપર ઘૂંટણ સુધી પાણી છે તે ફરી વળ્યા છે, કારણ કે જે રીતે વરસાદ પડી રહ્યો છે તેની સરખામણીમાં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા નથી. ત્યારે જો આ વરસાદ કલાકથી 1.5 કલાક વરસે તો ચોક્કસથી શહેર છે તે જળબંબાકારમાં ફેરવાઈ જાય તેવી સ્થિતિનું સર્જન થશે. ત્યારે કોર્પોરેશન પણ હવે એલર્ટ થઈ ગયું છે. તમામ જે શહેરના અંડરપાસ છે, 7 અંડરપાસ, તે અંડરપાસ ઉપર નજર રાખવામાં આવી રહી છે, અને જો અંડરપાસમાં પાણી ભરાશે તો તમામ અંડરપાસો છે તે વાહન ચાલકો માટે બંધ કરવામાં આવશે. આજે સવારથી જ અમદાવાદ શહેર ઉપર મેઘરાજા છે તે મહેરબાન થયા છે. ત્યારે તમે જોઈ રહ્યા છો કે લાંબા સમયથી જે અમદાવાદીઓ જે વરસાદની રાહ જોતા હતા તે વરસાદ છે તે આજે અમદાવાદ શહેર ઉપર મહેરબાન થયો છે, અને અત્યારે વિરામ લીધા બાદ ફરીથી ધોધમાર વરસાદ છે તે અમદાવાદ શહેરમાં શરૂ થયો છે. જી જયેશ. જે આભાર દીપેન. તો દીપેન જણાવી રહ્યા પ્રમાણે અનરાધાર વરસાદ અત્યારે અમદાવાદ પર વરસી રહ્યો છે. વાદળોની ઘરઘરાટી અને સાથોસાથ અનરાધાર વરસાદની થઈ ગઈ છે શરૂઆત. સવારે જોરદાર વરસાદનો પહેલો રાઉન્ડ હતો અને હવે વિરામ બાદ બીજો રાઉન્ડ શરૂ થયો છે.